તારે થતું હતું? મારા પિતાએ મને અભ્યાસ ચાલુ રાખવા માટે કહ્યું હતું, પણ મેં પાંચમા ધોરણ બાદ ભણવાની ના પાડી અને ખેતીમાં જોડાઈ ગયો. વરસાદી તે મેં તેમને કહ્યું કે જો હું ખેડૂત બનીશ તો લગ્ન થવાની તક વધી જશે. આંધ્રપ્રદેશના પ્રકાસમ જિલ્લાના પરજૂર મંડળના વિરના પાલેમ ગામના એક ખેડૂતે સૂકા ઘાસમાંથી 6 વારની સાડી બનાવી છે. આ સાડી જોઈને બધા નવાઈ પામી ગયા છે, કારણ કે આ સામાન્ય વાત નથી. તેમને દેશના રાષ્ટ્રપતિ સહિત અનેક લોકો તરફથી પ્રશંસા મળી છે, પણ તેમને સૂકા ઘાસમાંથી સાડી બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો? મને ઢોર ચરાવતી વખતે કે ખેતીકામ કરતી વખતે સૂકું ઘાસ મળી આવતું. હું ઘાસની ઘનતા ચકાસતો અને વિચારતો કે શું હું આ સૂકા ઘાસની સળીઓમાંથી કાપડનો ટુકડો બની શકું. મેં પહેલીવાર જ્યારે આ પ્રયોગ કર્યો ત્યારે મને ઇનામ પણ મળ્યું હતું. તેમણે મને કહ્યું છે કે હું સૂકા ઘાસની મદદથી એવા સાધનો બનાવું જે ખેતીકામમાં ઉપયોગ થઈ શકે. મારી અને તેનાલીના એક ખેડૂત વચ્ચે સ્પર્ધા પણ થઈ હતી. તેણે શણનો સ્કાફ વણ્યો હતો, તેને પહેલું ઇનામ મળ્યું અને મને બીજું. આનાથી મને સૂકા ઘાસમાંથી કપડાં વણવાનો પ્રયોગ કરવાનો વિચાર આવ્યો. મેં 24x20 ઇંચના સ્કાફ વણવાનો પણ પ્રયાસ કર્યો અને તેના માટે નંદી એવોર્ડ પણ મળ્યો હતો. આ એવોર્ડથી મને સાડી વણવાનું પ્રોત્સાહન મળ્યું અને તે પ્રયોગ સફળ રહ્યો. તેમને પોતાના કામથી ઓળખ મળી છે. વિવિધ જગ્યાએ આયોજિત થયેલા પ્રદર્શનોમાં તેમના કામને રજૂ કરવામાં આવ્યું. તેમણે સરકાર પાસેથી કલાકારના કોટામાંથી પેન્શનની માંગ કરી છે. તેમને આશા છે કે આવનારી પેઢી માટે આ કળાનો વારસો જાળવી શકાશે. સરકાર તરફથી આવા કામ માટે કોઈ સહકાર નથી મળ્યો. તેઓ માત્ર એવોર્ડ આપે છે. હું તેમની પાસેથી કલાકારના પેન્શન સિવાય કંઈ વધારે નથી માંગી રહ્યો. ఇప్పుడు నేనేం కోరుకోవటం లేదండి. నాకు కళాకారులు పింఛన్ ఇవ్వమని అడుగుతున్నా గవర్నమెంట్ వారిని.